બાકી બધા કન્ટ્રી એના ઉપર ડિપેન્ડન્ટ છે, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટ આજે આઝાદીના 70-35 વર્ષ પછી લાવવો પડ્યો. 70-75 વર્ષ પછી આપણે મેક ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટને આપણે અત્યારે હાઇલાઇટ કરવો પડે છે. ચાઇના ઓલરેડી આ કરી ચૂક્યું છે, અને ત્યાં મેં જોયું કે માણસ 24 અવર્સમાં એનો રેસ્ટનો ટાઈમ બાદ કરતા બાકીનો બધો સમય કોઈ પણ એક્ટિવિટી કરે ને, તે પ્રોડક્ટિવિટી જે છે એ વધે. એની પ્રોડક્ટિવિટી હોય એનો ટાઈમ વેસ્ટ થાય એને પરવડે જ નહીં. એને પોતાને એનું મેન્ટાલિટી જે લોકોની એવી છે કે આપણો વગર કામનો સમય બગાડવો જ ના જોઈએ. આપણે તો હમણાં જે છે દાખલા કે અહીંયા બધીને જો રીલ્સ છે એ રીલ્સમાં પણ જે છે એ કલાક ક્યાં જતો ને ખબર નહીં, અને એમાં કલાક જે છે આપણો એ લોકો ચાઇનામાં ઘરે ઘરે કોઈ ને કોઈ પ્રોડક્ટ એસેમ્બલ કરવાનું કઈ ને કઈ જે છે એ, જેથી એ લોકોની પ્રોડક્ટિવિટી વધે ને આ પ્રોડક્ટને દુનિયાના 100 વધારે કન્ટ્રીમાં વેચવાની. કોરોના સાયમ ટાઈમે ઇન્ડિયામાં પણ એવી ઢગલા બંધ ફેક્ટરી જે છે બંધ હતી. કેમ તો કે કેટલાક કલરની ફેક્ટરી વાળા હોય એમાં જે કેમિકલ યુઝ થતા બધા ચાઇનાથી આવતા, એવું નહીં અસંખ્ય કારની કંપનીઓ બધું સેમી કન્ડક્ટર આવે હમણાં બનાવવાનું શરૂ કર્યું આપણે, એ દુનિયાની એ ચીપ જે છે દુનિયાના અનેક દેશોમાં એ લોકો સપ્લાય કરતા. એવી એવી વસ્તુઓ કે જેનું મેન્યુફેક્ચરિંગ આપણે વિચાર્યું નહોતું, અને એના લોકોની મેન્ટાલિટી એવી છે કે ભાઈ આપણે આપણા સમયનો સદુપયોગ કરવો, પ્રોડક્ટિવ યુઝ કરવો. જ્યારે કે આપણે જે છે આપણા સમયને જે છે આપણા 8 કલાક કદાચ કોઈ જોબમાં કોઈ બિઝનેસમાં બાકીના 16 અવર્સ જે છે એમાંથી રેસ્ટનો ટાઈમ બાદ કરતા ઘણી વાર આપણે પ્રોડક્ટિવિટી જે આપણી મેન્ટેન થવી જોઈએ, જેમાંથી આપણને કંઈક એક્સ્ટ્રા અર્નિંગ થઈ શકે છે, આપણા અનુભવ, આપણી સ્કિલ, આપણી આવડત, આપણા સોશિયલ કનેક્ટ, જે સોશિયલ કનેક્ટનો આપણે જે છે ખાલી ગપ્પા મારવા માટે વોટ્સએપ ચેટમાં મિસયુઝ કરી નાખીએ છીએ, એની જગ્યાએ એનો કનેક્ટનો ઉપયોગ કરીને લોકોને હેલ્પફુલ થઈ શકીએ ને આપણને અર્નિંગ થાય, તો માન ત્યાં સુધી આ તો અતિ ઉત્તમ માર્ગ છે કે આપણે કોઈકને મદદરૂપ થઈ શકીએ છીએ અને સાથે સાથે આપણને અર્નિંગ મળે છે, તો માન ત્યાં સુધી એવું સમયનો એથી અતિ સદુપયોગ હોય જ ન શકે. તો આવું છે તમારા સોશિયલ કનેક્ટનો તમે ઉપયોગ કરી શકો, સાથે સાથે લોકોને જે છે ક્યાંક વિદ્યાર્થીનો સમય બચાવવા માટે, વાલીના પૈસા બચાવવા માટે એને કરેક્ટ ગાઈડન્સ આપી શકો, એ પ્રકારની પ્રોડક્ટ જે છે લગભગ 33 વર્ષથી વધારે અનુભવ ધરાવતા શિક્ષકોની ટીમ છે, લગભગ આને 100 વધારે કોર્સ છે મારી પાસે, અને આ કોર્સના રેકોર્ડિંગ પાછળ હું એવું માની છું કે લગભગ 100+ શિક્ષકો લાગેલા છે આનું રેકોર્ડિંગ કરવા માટે, અને લગભગ 3.5 વર્ષથી પણ વધારે સમય અમારો જે છે આ પ્રોડક્ટને તૈયાર કરવામાં, એની ટેકનોલોજી સોફ્ટવેર ડેવલપર બેઠા થઈ ગયા, એટલે એમને ખ્યાલ છે કે આની પાછળ કેવું બધું મુવમેન્ટ કરવું પડે, એમને આ પ્રોડક્ટ બાળક સુધી પહોંચે અને યુઝર ફ્રેન્ડલી પ્રોડક્ટ બને એના માટેના જે છે લગભગ 3-3.5 વર્ષથી પણ વધારે સમય અને સાથે સાથે પૈસા, અને ત્યાર પછી કઈક એવા કન્ક્લુઝન પર આવ્યા છે કે ટેકનોલોજીના માધ્યમથી મોટા શહેરોમાં જે બેસ્ટ ક્વોલિટીનું એજ્યુકેશન જે હાયર મિડલ ઇન્કમ ગ્રુપ કે રિચેસ્ટ પર્સન જ ખરીદી શકે, હવે એજ્યુકેશન લોઅર મિડલ ઇન્કમ ગ્રુપ, મિડલ ઇન્કમ ગ્રુપ અને છેવાડાના બેકવર્ડ એરિયાના નાના નાના સિટી સુધી પહોંચે એ પ્રકારનું વિઝન અમે એજ્યુકેશનાલિસ્ટે ભેગા થઈને કર્યું છે. અને આ વિઝન અને આ પ્રકારનું જે કઈ અમને વિચાર આવ્યો છે એ ખાલી ને ખાલી અમારા આમાં શિક્ષક જીવડો રહ્યો છે, એના કારણે જે છે એ કદાચ આ વિચાર આવ્યો છે, અને આ વિચાર અત્યારે અમે ગુજરાતના 18 જેટલા જિલ્લાઓમાં પહોંચાડી ચુક્યા છે. નો ડાઉટ અમારું હોમ ટાઉન વડોદરા છે, એમની ઇન્સ્ટિટ્યુશન પ્રાઇવેટ લિમિટેડ વડોદરાની જ કંપની છે, પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટર્ડ કંપની છે, કીર્તિ ક્લાસીસ 33 વર્ષથી ચાલે છે, અને ઈ વિદ્યા છે કે છેલ્લા 2.5 વર્ષમાં લગભગ 12,600 જેટલા વિદ્યાર્થીઓ માત્ર ગુજરાતી મીડિયમના 8-12 કોમર્સના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ભણાવી ચૂક્યું છે. બંનેનું કોમ્બિનેશન કરીને અત્યારે 100+ કોર્સ અને 100% વર્ચ્યુઅલ એકેડમી અમે સ્ટાર્ટ કર્યું છે. કીર્તિ વિદ્યાઓના મેં કીધું લગભગ 30-80 વધારે અનુભવી શિક્ષકો જે છે એની ટીમે બનાવેલું છે. ખાસ અત્યારે જેટલા લોકોનું આપણે નાનું ઇન્ટ્રોડક્શન લીધું એ ઇન્ટ્રોડક્શનમાં અમે પણ એટલા નસીબદાર છીએ કે અમને જે ટીમ મળી રહી છે આજે જેટલા લોકો અહીંયા અમારમાં બેઠા છે એમાં આઈધર એજ્યુકેશન ફિલ્ડમાંથી છે કે લોકોની નીડ સમજીને કેટરિંગ હોય કે સોફ્ટવેરનો બિઝનેસ કરનાર લોકો છે, અને તમારા જેવા મિત્રો સાથે ટીમ બનાવીને કંપનીએ
એક મોટું વિઝન જોયું છે કે સ્ટાન્ડર્ડ 1 ટુ 12 ના નેક્સ્ટ યર માં સ્ટાન્ડર્ડ 2 1 ટુ 12 ના લગભગ 1 લાખ વિદ્યાર્થીઓને આ પ્લેટફોર્મ ના માધ્યમથી ભણાવવા છે. આ 33 વર્ષથી અમારી એજ્યુકેશનાલિસ્ટ તરીકેની લાઈફમાં લગભગ અમે 22,000 વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ કર્યા છે અને આ વખતે ટેકનોલોજીનો અમને મદદ છે એટલે ટેકનોલોજીની મદદથી અને તમારા બધાના પ્રયત્નોથી 1 લાખ વિદ્યાર્થીઓને આવતા વર્ષે નેક્સ્ટ એકેડેમિક યરમાં આ ટેકનોલોજીના માધ્યમથી ભણાવવા છે અને લગભગ 5,000 એવા વ્યક્તિઓ કે જે ઓલરેડી પોતાના ફિલ્ડમાં કોઈને કોઈ જગ્યાએ જોબ કરે છે બિઝનેસ કરે છે એ પોતાનું રૂટીન વર્ક ડિસ્ટર્બ કર્યા વગર પાર્ટ ટાઈમ કામ કરીને એકાદ દોઢ કલાકનો સમય કરીને સ્માર્ટ વર્ક બનાવીને પોતાના અંદરમાં લોકોની સારી ટીમ બનાવીને એ લોકો પણ પાર્ટ ટાઈમ જ કામ કરતા હોય મહિને દાડે 50,000 લાખ રૂપિયા કમાય એવા 5,000 જે લોકોને અમારે અમારી ટીમમાં ઉમેરવા છે કે જે લોકો પોતાનું કોઈ પણ પ્રકારનું હાલમાં જે કામ કરતા હોય એનો સહેજ પણ ડિસ્ટર્બ કર્યા વગર પોતાના સોશિયલ કનેક્ટ પોતાના અનુભવ પોતાની આવડત આજ સુધી જે છે રિલેશનશિપ લોકો સાથે એમને મેન્ટેન કરી છે એ એનો જ ઉપયોગ કરીને સારું અર્નિંગ કરી શકે એવા વિઝન મિશન સાથે આ કંપની છે. કંપનીની કોર વેલ્યુમાં 2 વેલ્યુ ઉપર હું હંમેશા ભાર આપતો હોઉં છું. એક તો અફોર્ડેબિલિટી કે વિદ્યાર્થી કોઈ પણ વર્ગનો વિદ્યાર્થી હોય એને પરવડે એવી કિંમત છે એને ધોરણ 1-12 નું બધા જ વિષયોનું ટ્યુશન પર ડે 11 રૂપિયામાં અવેલેબલ છે એટલે એક અફોર્ડેબિલિટી પર અમે ધ્યાન આપ્યું છે. અને બીજું એથિકલ પ્રેક્ટિસ કે શિક્ષકોએ વિદ્યાર્થી માટે બનાવ્યું છે અને શિક્ષક જયારે વિદ્યાર્થી માટે બનાવે ને તો ત્યાં સુધી શિક્ષકનો હંમેશા અહીંયા મોટાભાગના શિક્ષકો બેઠા છે એટલે કે વિદ્યાર્થી જે છે એને કઈ ને કઈ આખો આપવાનો ભાવ હોય છે ક્યારે કશું લઈ લેવાનો એવો ભાવ આપણો ભાવતો નથી એટલે વિદ્યાર્થી પાસેથી જો આ કંપની 1,000 રૂપિયા લે છે તો એની સાથે 10,000 રૂપિયાનો એને બેનિફિટ થાય એ પ્રકારની જે છે વર્ચ્યુઅલ પ્રોડક્ટ અમે પ્રોવાઈડ કરીએ છીએ. કંપનીના જે છે પ્રમોટર્સ બંને 33 વર્ષથી વધારે અનુભવ ધરાવનારા વ્યક્તિઓ છે. બંને ડિરેક્ટર આજનો યુથ છે કે આજના યંગ જનરેશનને એજ્યુકેશનમાં સ્કિલ બેઝ એજ્યુકેશનની એક ઈગરનેસ એક ભૂખ હોય છે એ અમને સમજાવે છે અને ટેકનોલોજીમાં સારામાં સારા ઇનપુટ્સ અત્યારની અપડેટેડ એજ્યુકેશનમાં ટેકનોલોજી શું છે એના ઇનપુટ્સ એ લોકો પ્રોવાઈડ કરે છે. અત્યાર હાલમાં કીર્તિ વિદ્યાની જે આપણી એક્ઝિસ્ટિંગ એજ્યુકેશન એપ છે એમાં આટલા કેટેગરીના કોર્સીસ અમે અપલોડ કર્યા છે. એક ફ્રી સ્કૂલ કોર્સીસ છે, ગુજરાતી મીડિયમનું સ્ટાન્ડર્ડ 1-12 છે, ઇંગ્લિશ મીડિયમનું સ્ટાન્ડર્ડ 5-10 છે, સીબીએસઈ નું સ્ટાન્ડર્ડ 5-10 છે, ગવર્મેન્ટ જોબ ને લગતા કોર્સિસ છે, શોર્ટ ટર્મ કોર્સિસ છે અને પ્રોફેશનલ કોર્સિસ છે. આ સાથે સાત કેટેગરીમાં કયા કયા કોર્સિસ ઇન્ક્લુડ થાય છે એ પણ પ્રેઝન્ટ કર્યું છે. પ્રી સ્કૂલમાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી ના કોર્સિસ છે. 1-12 માં ગુજરાતી મીડિયમમાં ઓલ સબ્જેક્ટ અવેલેબલ છે, 5-10 મેજર સબ્જેક્ટ છે, સીબીએસઈમાં પણ મેજર સબ્જેક્ટ છે. બધાની પ્રાઇસીસ તમે ધ્યાનપૂર્વક જોશો તો કોઈ પણ પ્રાઇસ જે છે 3,999 દેટ ઇઝ 4,000 રૂપીસ થી ઉપર કોઈની પ્રાઇસ નથી. એટલે અમારું જે કોસ્ટલી જે કોર્સ છે ને હાઈએસ્ટ પ્રાઇસ 4,000 છે. બાકીના બધા કોર્સ જે છે એ શોર્ટ ટર્મ કોર્સિસ હોય તો એની પ્રાઇસિંગ એ પ્રમાણે નોમિનલ જ રાખી. જે શોર્ટ ટર્મ કોર્સિસમાં ડાન્સ, યોગા, સ્પોકન ઇંગ્લિશ, એક ફોરેન લેંગ્વેજ, ફ્રેન્ચ ને લેંગ્વેજ, ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ, વેલિડ મેન્સ આવું પણ મૂક્યું છે એની પ્રાઇસિંગ છે 999. સાથે ગવર્મેન્ટમાં આજકાલ હમણાં જો કદાચ કોઈ ન્યૂઝપેપર ધ્યાનપૂર્વક વાંચ્યું હોય તો કોન્સ્ટેબલની લગભગ 26,000 જેટલા કોન્સ્ટેબલની હમણાં રિક્રુટમેન્ટ આવવાની છે. અને કોન્સ્ટેબલની જે રિટર્ન ટેસ્ટની તૈયારી કદાચ વડોદરા, રાજકોટ, સુરત, અમદાવાદ એવા મહાનગરમાં તો ક્યાંક ને ક્યાંક કોઈ તૈયારી કરાવવાનું મળી જાય. બાકીના આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ આ પ્રકારના જો 1-12 ઇઝીલી કોચિંગ ક્લાસ હોય કે એટલા ઇઝી કોચિંગ ક્લાસ નથી હોતા તો ત્યાં કોન્સ્ટેબલ જે ભરતી આવશે ત્યારે જે છે આપણું એપ્લિકેશન એ લોકો માટે ગાઈડન્સ નું એક સારામાં સારું માધ્યમ બનશે. અને આપણે એની પ્રાઇસિંગ પણ જે છે બહુ નોમિનલ રાખેલી છે કે 3,000 રૂપિયામાં ગવર્મેન્ટ નું જીપીએસસી ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 એની જે ડિફરન્ટ એક્ઝામ આવે એની પ્રિપેરેશન આપણે કરાવીએ છીએ.
પ્રોફેશનલ કોર્સિસ છે જે 2000 રૂપિયામાં આપણે કરાવીએ છીએ, આ બધા પ્રોફેશનલ કોર્સિસ એવા છે કે 12th પાસ કે ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છે જો આ પ્રોફેશનલ કોર્સિસ શીખી લે તો એને આ પ્રકારની નવી સ્કિલ શીખીને એને જોબ મેળવવી ઈઝી બની જાય. એટલે ખાસ કંપનીએ વસ્તુ ધ્યાનમાં રાખી છે કે સબ્જેક્ટના નોલેજ સાથે સાથે આટલું જે સ્કિલ બેઝ એજ્યુકેશનની રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ પણ અમે ધ્યાનમાં રાખી છે. ટીચર સમય બેસ્ટ ઉપયોગમાં લીધા છે. ગ્લોબલ સ્ટુડન્ટ કોમ્યુનિટી ફ્યુચરમાં અલગ અલગ કલ્ચર ધરાવતા અલગ અલગ એરિયાના જે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટને પ્લેટફોર્મ લાવવા પર પ્રયત્ન કરશું. અમે સ્કિલ વધે પ્રમાણે એજ્યુકેશન આપીએ છીએ. ફ્લેક્સિબલ પ્લેટફોર્મ છે અમારું, વિદ્યાર્થી પોતાના મોબાઈલમાં ટેબમાં લેપટોપમાં પણ શીખી શકે છે. સ્ટડી એટ યોર હોમ, સ્ટડી ફ્રોમ એનીવેર, મલ્ટીપલ પ્લેટફોર્મ્સ, એન્ગેજિંગ ઇન્ટરફેસ. હવે કોર્સિસ જે છે બધા ટીચર્સ ના રેકોર્ડિંગ વાળા બનાવે છે, કોઈ એનિમેટેડ કોર્સિસ નથી કે જેમાં કોઈ કાર્ટૂન કે એનિમેશન નો ઉપયોગ કર્યો હોય એ પ્રકારના કોર્સિસ નથી. ટીચર નું ઇન્વોલ્વમેન્ટ છે, ઇન્ટરેક્શન જે છે અમને અમારા કોચિંગ ક્લાસમાં ભણાવતા હોય તેવા અથવા તો બહારથી પ્રોફેશનલી જેનું પ્રોપર અમે ઇન્ટરવ્યુ લઈને એને ડેમો લેક્ચર કરાવડાવીને એનું સબ્જેક્ટ નોલેજ ચેક કરીને પ્રોપરલી અમે રેકોર્ડિંગ જે છે એ રેકોર્ડિંગ કરાવ્યું છે. આ પ્રકાર એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીનો અમે એક સર્વે કર્યો કે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ગુજરાતમાં 1-12 માં લગભગ 1 કરોડ સ્ટુડન્ટ છે આશરે, અને આખા ઇન્ડિયામાં જોઈએ ને તો 22 કરોડ સ્ટુડન્ટ છે. ગુજરાતમાં જે 1 કરોડ સ્ટુડન્ટ છે એની પાછળ આજે ઉપાંત્ય સુધી આપણે કોચિંગ ક્લાસ મિલમાં છો એટલે તમને ખ્યાલ હશે લગભગ વાલી આપણા જેવા વડોદરા શહેર હોય તો વાલી આશરે પર યર કેટલો ખર્ચો કરે, અમે અંદાજ સ્ટુડન્ટ જે છે એનું સ્કૂલ ફીસ અને કોચિંગ ક્લાસ એની પાછળ કેટલો એક્સપેન્સ કરે. ગવર્નમેન્ટ પણ કહે છે આજે સ્ટુડન્ટ પર બજેટ જે ફિક્સ કરે છે એ 20-25 હજાર રૂપિયા નું હોય છે. તો આ 40,000 × 1 કરોડ કરો ને તો 40,000 કરોડ રૂપિયાનું માર્કેટ અત્યારે અહીંયા ગુજરાતમાં 1-12 ધોરણ નું 40,000 કરોડ નું માર્કેટ જે છે અત્યારે જે છે અનટચ છે અને અનઓર્ગેનાઇઝ. હું નહીં માનતો કે ભાઈ જે છે ધારો કે તમારા જેવા કોઈ કોચિંગ ક્લાસ વાળા આખા ગુજરાતમાં એવું કહી દે કે આ 40,000 કરોડ ના માર્કેટ શેરમાં આપણો 10% ભાગ છે, જેવું મારુતિ સુઝુકી વાળો કાર માર્કેટમાં એવું કહી શકે, સોની ટીવી વાળો જે છે ઇલેક્ટ્રોનિક માર્કેટમાં એવું કહી શકે. એજ્યુકેશનમાં હજી સુધી કોઈ ઉભું થયું નથી. અને આપણે બધા જે છે આજથી પ્રયત્ન કરીને આવું ટીમવર્ક કરવું છે, આપણે ટેકનોલોજીના માધ્યમથી બાળક સુધી પહોંચી એના એનો સમય બચાવીને એના સમયનો સદુપયોગ કરાવવો છે, એને સ્કીમ બેઝ એજ્યુકેશન આપવું છે, આજના જમાનાને અનુરૂપ એજ્યુકેશન આપવું છે. અને પેરેન્ટ્સના આપણે પૈસા બચાવવા, એટલે વિદ્યાર્થીનો સમય બચે છે, પેરેન્ટ્સના જે છે એ પૈસા બચે છે, અને આ રાઈટ ગાઈડન્સ આપવાનું તમને મને અર્નિંગ મળે છે. એ પ્રકારની આખી આ ઇન્ડસ્ટ્રી જે છે એ ઇન્ડસ્ટ્રીનો અમે આ સર્વે કર્યો છે. અમે આગળ મોટું માર્કેટ એકલા કેપ્ચર નહીં કરી શકવાના કે ભાઈ અમે જ્યાં 100-150 શિક્ષકોની અમારી પાસે ટીમ છે, ટેકનોલોજીના 30-30 લોકો છે અમારી પાસે, બિઝનેસ કન્સલ્ટન્ટ અમારી પાસે જે છે 50-60 લોકોની ટીમ ધરાવે છે, તો 200-300 લોકોની આ કંપની આખા આગળ મોટું માર્કેટ કેપ્ચર નહીં કરી શકે. અને એટલા માટે અમે તમારા જેવા મિત્રો જે છે એમની સાથે અત્યારે ગુજરાતમાં અત્યારે આ જે મિટિંગ ચાલી રહી છે એવી જુદી જુદી જગ્યાએ 22 મિટિંગ આજે રાતના 10 વાગ્યા સુધી 22 મિટિંગ થવાની, જેમાં રાતના 9 વાગે પણ અમે ભુજમાં જે છે ઝૂમ થ્રુ મિટિંગમાં અમે લેવાના છે. અને કેટલી જગ્યાએ આવી રીતના જેમ હું અહીંયા પ્રેઝન્ટેશન આપું છું અને ત્યાં જુદા જુદા જગ્યાએ ચેનલ પાર્ટનર અમારા આ પ્રકારની વાત જે છે આપણા જેવા મિત્રો સાથે શેર કરી રહ્યા છે. એટલે આ પ્રકારની મિટિંગ થ્રુ જે છે તમારા જેવા મિત્રોને અમે અમારી ટીમમાં વર્ચ્યુઅલ પાર્ટનર તરીકે જે છે ઓફર આપીએ છીએ. અમે પાર્ટનર તરીકે શબ્દ વાપરીએ તો ખરેખર ખરા અર્થમાં પાર્ટનર અમે બનાવીએ છીએ, તે એક વર્ચ્યુઅલ પાર્ટનરનો અમે કોન્સેપ્ટ લઈને આવ્યા છે. જે વર્ચ્યુઅલ પાર્ટનરને અમે તમે વીકલી કદાચ 4-5 કલાકનો સમય એટલે પર ડે 1 કલાકનો સમય અને તમારા અંડરમાં 2-5 લોકોની સારી ટીમ જો બનાવો તો મંથલી જે છે એ 1 લાખ રૂપિયા નું અર્નિંગ જે છે એ કદાચ બોલવામાં બહુ મોટું લાગે કે અહીં બેઠેલા બધા એવું કે સર 8 કલાકની જોબમાં લાખ નહીં મળતા, બેંક કે ભાઈ ટ્યુશન માંથી 400-500 છોકરાઓ કરે ત્યાર પછી જે છે અમારે મુખ્ય મુખ્ય પાર્ટનરોને જે છે 10-12-15 લાખ રૂપિયા ભાગમાં આવે છે. તો આ તો પર મંથ તમે 1 લાખની વાત કરો છો, પણ અમે વિથ કેલ્ક્યુલેશન અને જેન્યુઇન ડેટા સાથે જે છે આજે અમને તમે પ્રેઝન્ટેશનમાં શો કરશું
₹1,00,000 પર મંથ અર્નિંગ કરવા જે છે તમારા માટે ઈઝી છે. કેવી રીતના? તો કે એક તો કંપનીમાં તમે વર્ચ્યુઅલ પાર્ટનર બનો તો અમે તમને જે છે 100+ કોર્સિસ રિસેલ કરવા માટે, અને તે પણ એટલું વડોદરા નહીં, એટલું ગુજરાત નહીં, ઓલ ઓવર ઇન્ડિયામાં તમે ક્યાંય પણ. કે અમારા શોર્ટ ટર્મ કોર્સિસ અને પ્રોફેશનલ કોર્સિસ જે છે અમે હિન્દી મીડિયમમાં બનાવ્યા છે, અને હિન્દી જે છે સાઉથના અમુક સ્ટેટ પાર્ટ કરતા બધે એક્સેપ્ટેબલ છે. ઇવન અમારી એક વિદ્યાર્થીની એ તો અહીંયા બેઠા બેઠા યુએઈમાં કોર્સ વેચ્યા છે, હિન્દી મીડિયમના કોર્સ હોવાને કારણે દુબઈમાં જે છે કોર્સ વેચ્યા છે. એટલે અમે તમને જે છે તો વાઇડ એરિયામાં ઓલ ઓવર ઇન્ડિયામાં જે છે સેલિંગ રાઇટ આપીએ છીએ. 20,000+ વિડીયોઝ છે અમારા, ટેકનોલોજી બેઝ સોલ્યુશન છે. તમારે તમારા સોશિયલ કનેક્ટનો જ આમાં ઉપયોગ કરવાનો છે, ના કોઈ ઓફિસની જરૂર છે, ના કોઈ સ્ટાફની જરૂર છે. અને અમે તમને સીધા અમારું જે કઈ ટર્ન ઓવર છે એમાં તમને જે છે 30% જે છે રેવન્યુ અમે શેર કરીએ છીએ. એટલે સપોઝ કે મંથલી જે છે એ 25 એપ્લિકેશન આપણા 25 સ્ટુડન્ટને આપણે વેચી તો 1,00,000 રૂપિયાનું ટર્ન ઓવર થાય, તો એના સ્ટ્રેટ ફોરવર્ડ 30% અમે તમને પ્રોવાઈડ કરીએ. એટલે 30% તમે સીધા અમારા જે છે વર્ચ્યુઅલ પાર્ટનર છો. વર્ચ્યુઅલ પાર્ટનર જે છે અમે પણ અમારી કંપનીને વર્ચ્યુઅલ પાર્ટનર માટેના ક્રાઇટેરિયા બનાવ્યા છે કે ક્યારે વર્ચ્યુઅલ પાર્ટનર ગમે તે વ્યક્તિને બનાવી દો, અને જો એ કઈ મટીરિયલાઇઝ ન કરી શકે, અમે કહીએ એવું કરી ન શકે, ક્યાંક ટ્રેનિંગ લેવામાં કાચા પડે, ક્યાંક અમે ટીમ બનાવવાનું જો એ ટીમ બનાવવામાં જો સક્સેસ ના જાય, ક્યાંક પ્રોબ્લેમ અરાઇઝ કરે, તો કંપનીની ગુડવિલ પર ઇફેક્ટ આવે. આ કંપની જે વર્ચ્યુઅલ પાર્ટનર બનાવે છે પણ એવું મટીરિયલાઇઝ થતું નથી, એટલે વર્ચ્યુઅલ પાર્ટનર માટે બી અમે ક્રાઇટેરિયા રાખ્યો છે કે સામાન્ય રીતે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હોય એવા લોકોને અમે વર્ચ્યુઅલ પાર્ટનર તરીકે સિલેક્ટ કરીએ છીએ. સ્કૂલ ટીચર હોય તો અમે વધારે પ્રેફરન્સ આપીએ છીએ. ખાસ 30-50 ના જે પેરેન્ટ્સ સાથે કનેક્ટ હોય, કે એમના બાળકો 1-12 ભણતા હોય, LIC એજન્ટ હોય, એ પ્રકારની જે એજન્સીમાં કામ કરતા હોય તેવા લોકોને પ્રિફર કરીએ છીએ, જેનામાં સેલ્સ અને માર્કેટિંગ સ્કિલ સારી હોય, એજ્યુકેશન જે ઇન્ડસ્ટ્રી છે એનું માર્કેટ છે આખું એનું નોલેજ સારું હોય, અને આજકાલ જે ઈ લર્નિંગ પ્લેટફોર્મ જે છે જે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એજ્યુકેશનમાં વધારે વધારે વધતા જાય છે, એનું નોલેજ ધરાવતા વ્યક્તિઓ જે છે એને વર્ચ્યુઅલ પાર્ટનર તરીકે અમે સિલેક્ટ કરીએ છીએ. વર્ચ્યુઅલ પાર્ટનરમાં જેને પણ અમારી કંપનીમાં વર્ચ્યુઅલ પાર્ટનર બનવાનું છે એના માટે એકદમ નોમિનલ, એકદમ નેગ્લિજિબલ કહી શકાય એવું ઇન્વેસ્ટમેન્ટ જે છે અમે 30% ના સ્ટેટ ફોરવર્ડ ટર્નઓવરમાં પાર્ટનર બનાવીએ છીએ, અને એનું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ કહેવા માટે ઇન્વેસ્ટર બટ જસ્ટ જોઈનિંગ ફીસ છે ₹10,000, અને 10,000 ની સામે અમે 10,000 ના કોર્સિસ આપી દઈએ છીએ. એટલે ઇન્વેસ્ટમેન્ટ જે છે એઝ અ વર્ચ્યુઅલ પાર્ટનર તમારું ઇન્વેસ્ટમેન્ટ 0. તમે જેવું 10,000 અહીંયા પેમેન્ટ કરો એટલે અમે 10,000 ના કોર્સિસ એઝ પર યોર ચોઇસ. અત્યારે પ્રોફેસર કોર્સ અત્યારે માર્કેટમાં સૌથી સારા ચાલે છે, ડિજિટલ માર્કેટિંગ, ફેસબુક એડવર્ટાઇઝમેન્ટ છે, ગૂગલ એડ છે, C++, જાવા, આ પ્રકારના કોર્સિસ બધા ચાલે છે. તો ઇનિશિયલી એક કૂપન અમે ક્રિએટ કરીને આપીએ, પણ સપોઝ કાલે તમને ક્યાંક એક સ્ટુડન્ટ મળ્યો કે જેને 10th સ્ટાન્ડર્ડ જોઈએ છે, અથવા તમારા ઘરમાં જેવું છે કે 12th નો સ્ટુડન્ટ છે તેને 12th જોઈએ છે, તો અમે ઇમિડિયેટ જે છે તમને પ્રોફેશનલ કોર્સ ની જગ્યાએ કૂપન 12th ની આપીએ. એટલે કોઈ પણ કોર્સ જે છે તમે સિલેક્ટ કરો એવા કોર્સ ની 10,000 રૂપિયા ની અમે કૂપન આપી દઈએ છીએ, પ્લસ એક વર્ચ્યુઅલ પાર્ટનર તરીકે અમે તમને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરીએ છીએ. સાથે સેલ્ફ ટ્રેનિંગ, કે આ વાત વિદ્યાર્થી કે વાલીની સામે કેવી રીતના મૂકવી કે જેથી એ કન્વિન્સ થાય અને એને રિયાલિટી ખબર પડે કે ભાઈ આટલા ઓછા પૈસામાં, કે આજે વાલી 20-25 હજાર સ્કૂલના ભરતી તો 10-15 હજાર ટ્યુશનના, તો 40 હજાર પછી જે વાલીને એવું લાગે કે બીજા 4,000 રૂપિયા ખર્ચવાથી મારે જે છે મારા બાળક જે છે એનું એજ્યુકેશન ને લગતો બધો જે છે નાનો મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, કેમ કે બાળક જયારે ભણેલું ભૂલી જાય, ધારો કે કોચિંગ ક્લાસના ઓનરે નહીં બેઠા છે, માન લો તમારા 10th નો બાળક જે છે એક્ઝામ ના અઠવાડિયા પહેલા એવું કે મેડમ હું 3 ચેપ્ટર ભૂલી ગયો, તો તમે હોય કે હું હોય, હું પણ ટીચર રહ્યો છે એટલે મને ખબર છે કે 3 ચેપ્ટર ભણાવવા એક વીકમાં તમારા અને એ વીક તો એવું હોય છે કે ભાઈ ઘણું બધું રિવિઝન કરાવતા હોય, નાના સમરી બધી યાદ કરાવતા હોય, લોકોને એવા પોઈન્ટ્સ કરાવતા હોય કે આપણી પાસે બધે ટાઈમ જ ના, અને એ વખતે એવું કે 3 ચેપ્ટર ભૂલી ગયો તો એ કરાવવા પોસિબલ નથી, અને આવા સમયે વાલી 3 ચેપ્ટર પોતાના ઘરે 2-3 કલાક બેસાડી ભણાવે ને તો બોલો પર ચેપ્ટર 1,000 રૂપિયા ચાર્જ કરે, મે બી કદાચ એના કરતા વધારે, અને કોક કેપેબલ ટીચર શોધવો એ વખતે ડિફિકલ્ટ પણ બને. અહીંયા તો જે છે એને એડિશનલ 4,000 રૂપિયામાં એને 24/7
બધા સબ્જેક્ટ ના ટીચર વિદ્યાર્થીને એના પોકેટમાં આપી દેવાના છે, કે જેથી વિદ્યાર્થી જે છે સ્કૂલ ગમે એટલી સારી હોય, ટ્યુશન ગમે એટલું સારું હોય, પણ જેવું 10-20% ભૂલી ગયો, અથવા આજે ક્લાસમાં પણ આટલા વિદ્યાર્થીઓ બેસાડી ભણાવતો હોય, તમે પણ બાળકો રહ્યા છે, આપણને ખબર છે કે કોક વાર કોક લેક્ચરમાં આપણે પણ જે છે બેધ્યાન રહ્યા હોય, તો એ વસ્તુ જે છે ગરાઈ નામાંથી શીખી લેવાય. આ પ્રકારનું જે છે એને સેલ્સ કેવી રીતે આ બધું સમજાવવાનું, કે જેથી બાળકને મારી આ વસ્તુ ખરીદવા માટે પ્રોત્સાહિત થાય, એ પ્રકારની અમે સેલ્સ ટ્રેનિંગ આપીએ છીએ. સાથે એક CRM આપીએ છીએ, એક એવું સોફ્ટવેર છે કે જે સોફ્ટવેરની મદદથી તમારી લીડ જે છે, આજે માની લો કે અહીંયા આપણે આ ડિસ્કશન કરી, ડિસ્કશન કર્યા પછી જે છે તમે આજે જોઈન કર્યું, આજે જોઈન કરીને પછી આજે રાત્રે પાછી જેને તમે ફોન કરીને વાત કરી, અમે અહીંથી તમને વિડીયો લિટરેચર બધું શેર કર્યું, તમે મોકલ્યું, તેમણે કીધું સારું વિચારીને કહીશ. હવે પાંચમાંથી કોઈ વ્યક્તિ જે છે એને અમારી વેબસાઇટ પર ગયા, વેબસાઇટ પર જઈને ડાયરેક્ટ ફીસ ભરી દીધી, તો તમારે બીજે દિવસે અમને પ્રૂવ કરવું પડે કે આ મેં કીધું હતું એટલે એને પેમેન્ટ કર્યું, પણ એવું ન કરવું પડે એના માટે અમે એક CRM તમને આપી દઈએ. CRM માં જે પાંચ જણા જોડે તમે તમારો આઈડિયા શેર કર્યો એ પાંચના નામ નંબર નાખી દો. તમે પાંચ જણના નામ નંબર નાખી દીધા, એ પાંચમાંથી કોઈ વ્યક્તિ આજે કાલે પરમ દિવસ અઠવાડિયા મહિના પછી ગમે ત્યારે કંપનીની ડાયરેક્ટ જે છે વેબસાઇટ પર જઈને પેમેન્ટ કરે તો પણ એ લીડ તમારી જ ગણે, અને એના 30% રેવન્યુ જે છે કંપની તમને જ આપે. એ પ્રકારનું જે સોફ્ટવેર પણ કંપની તરફથી ફ્રી તમને આપીએ છે. 100 વિઝિટિંગ કાર્ડ્સ અને કંપનીના 100 બ્રોશર પણ કંપની આપે છે, અને કંપની 10,000 ની સામે 10,000 ના કોર્સ આપ્યા પછી આ એડિશનલ ફેસિલિટી એ પ્રોવાઈડ કરે છે કે તમે કંપની માટે કામ કરો છો, કંપનીના પાર્ટનર છો તમે, એટલે કંપની જે છે આ બધા એડિશનલ બેનિફિટ તમને પ્રોવાઈડ કરે છે. આ સર્ટિફિકેટ અમે ઇસ્યુ કરીએ છીએ. CRM એક ડેમો એકાઉન્ટ આપીએ છીએ, જેમાં બધા તમે લેક્ચર ડેમો જોઈ શકો, વિઝિટિંગ કાર્ડ, બ્રોશર, આ અમારી સોશિયલ મીડિયા ઇમેજીસ છે, જે તમે અમારી કેટલી વિદ્યાની ફેસબુક કે ઇન્સ્ટા પર જશો તો આ પ્રકારની જે છે રોજ કહીને કે ઇમેજીસ, આ ઇમેજીસ માં જે નંબર છે ને એ તમે જેવા વર્ચ્યુઅલ પાર્ટનર બનો એટલે આવી ઇમેજીસ તમારા નંબર ની આવી જાય, જ્યાં કંપનીનો નંબર નહીં તમારો જ નંબર હોય, એટલે તમે તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો, કોઈ સ્ટેટસ મૂકો કે તમે તમારા ફેસબુક પર જે છે આની આ ઇમેજ મૂકો તો તમારો કોન્ટેક્ટ નંબર છે. કેટલીક વખત તમે બિઝી હો તો મેં કીધું એમ તમારા અંડરમાં એક જે ટીમ બનાવો એ ટીમમાંથી કોઈ વ્યક્તિ હેન્ડલ કરવાનો હોય તો એવો સેપરેટ નંબર અમને આપો, એ નંબર અમે આ પ્રકારની સોશિયલ મીડિયા ઇમેજીસ પણ કંપની બનાવીને આપે છે તમને તમારા સેપરેટ નંબર ની, જેથી તમે પ્રમોશન સારી રીતના કરી શકો. કોર્સિસ જે છે અમારા કોર્સિસ કે આપણે ડિસ્કશન કરી કે આગળ બધી કેટેગરી વાઇઝ કોર્સિસ પણ થઈ ગયા. સર અમારા આઈડિયા જે બનાવ્યું છે કે અમારી જે એપ્લિકેશન ની પ્રાઇસ 1,000 થી હાઈએસ્ટ 4,000 રૂપીસ ની છે. મોટા ભાગે અમે એવું પકડી ચાલ્યા છે કે વેકેશન માં શોર્ટ ટર્મ કોર્સિસ પ્રોફેશનલ બધા વધારે વેચાશે, બાકી રૂટીન આખું વર્ષ જે કોર્સિસ વેચાવાના છે એ છે 1-12 ના ટ્યુશન ના, તો એની પ્રાઇસ છે 4,000. એટલે તમે એઝ એ વર્ચ્યુઅલ પાર્ટનર અમે તમને 30% પ્રોવાઇડ કરીએ છીએ. 30% નો મિનિંગ થયો 1,200 રૂપીસ. 1,200 રૂપીસ જે પર એપ જે છે એ તમે એઝ એ પાર્ટનર અમે શેર કરશું. તમે તમારા અંડરમાં એજ્યુકેશનલ એડવાઇઝર, એટલે કે અમે આટલા વર્ષોથી જરૂર સર આઈટીઆઈમાં ટીચર છે, તમે પોતાનો કોચિંગ ક્લાસ ચલાવો છો, તમારા પણ કેટલાક ફ્રેન્ડ્સ કે એવું પેલી કોઈ રિલેટિવ એવા સોસાયટીમાં પણ એવા છોકરા હોય કે જે 12 પાસ હોય અને અત્યારે ફરતા હોય, કેટલાક લોકો ગ્રેજ્યુએશનમાં ભણતા હોય પણ 2-3 કલાકની કોલેજ હોય, બાકીના સમયમાં ફ્રી બેઠા હોય છે, અને ત્યાં કેટલાક લોકો એવા પણ હોય છે, કેટલીક જે અત્યારે હાઉસવાઇફ પણ એવી છે કે જે લોકો પહેલા ઇનિશિયલી એ લોકોએ જોબ કરી છે, સારું એમની પાસે નેટવર્ક છે, અનુભવ છે, પણ અત્યારે બાળકોની જવાબદારીને કારણે ઘરે છે, કોઈ જગ્યાએ જોબ નથી કરતા, પણ એમને પણ પોતાની આવડત, પોતાની જે સોશિયલ કનેક્ટ કે આવડત છે, એજ્યુકેશન છે, એનો ઉપયોગ કરવો છે, તો 2-3 કલાક એમને ઘરે બેસી કામ કરવું છે. આવા લોકો તમે અહીંયા બેઠા બેઠા હું હમણાં તમને એક લિસ્ટ આપું, એવું પણ કે 5-5 નામ લખો, કદાચ તમે અહીંયા બેઠા બેઠા લખી દેશો કે મારી સોસાયટીમાં 5 જણ આવા મારા ધ્યાનમાં છે, 5 મારા રિલેશનમાં છે, તો 10 લોકોની તમને આવી ટીમ મળી જશે. જે રીતના અમે તમને ગાઈડ કરીએ છીએ તમારે એમને ગાઈડ કરવાના, અને તમે જ્યાં ગાઈડ નહીં કરી શકો ને ત્યાં આ કંપનીનું ઓફિશિયલ જે છે એ અહીંયા બરોડાનું સેન્ટર છે, દરેક જિલ્લામાં કંપનીનું આ પ્રકારનું સેન્ટર છે કે ત્યાં તમે આવા 5 વ્યક્તિઓ તૈયાર કર્યા કે જે એજ્યુકેશનલ એડવાઇઝર તરીકે તમારા અંડરમાં કામ કરી શકે,
એ લોકોને ટ્રેનિંગ આપી છે, એ લોકોને બીજી એડવાઇસ આપી છે, તમારી પાસે સમય નથી, તો એવા સંજોગોમાં અહીંયા સેન્ટર પર મોકલો ને, તો અહીંયા અમારામાંથી કોઈને કોઈ જે છે ટીમમાંથી કોઈને કોઈ મેમ્બર જે છે આપણે પ્રોપરલી અમારા સેન્ટર પાર્ટનર જે છે કૌશલ સર એમની જે ટીમ છે એ તમને એને પર પ્રોપરલી ટ્રેનિંગ ગાઈડન્સ બધું જ પ્રોવાઈડ કરે. એટલે ઇનિશિયલી જે છે અમે તમને તમારી આ ટીમ બનાવવામાં પણ આ પ્રકારની મદદરૂપ થઈ જશું ને. અમે તમને એવી એડવાઇસ આપીએ છીએ કે તમારી પાસે જે આ 30% એઝ અ વર્ચ્યુઅલ પાર્ટનર છે તમે ડાયરેક્ટ જે સેલ કરશો તમારા ગ્રુપમાં એના તો 30% સીધા તમને મળે, પણ તમારા અંડરમાં એક ટીમ તૈયાર કરો એજ્યુકેશનલ એડવાઇઝર જેમાં યુ અત્યારે બહુ કામ કરશે, 12-5 છોકરાઓ પણ આ કરી શકે છે, એ લોકોને 20% તમે શેર કરો. 20% નો મિનિંગ થયો 800 રૂપીઝ. તમને જે કંપની 1200 રૂપીઝ પ્રોવાઈડ કરે એમાંથી 800 તમે એજ્યુકેશન એડવાઇઝર આપીને ઇનિશિયલી 2-10 લોકોની એક આવી ટીમ બનાવી જોઈએ અને એ લોકોને 800 રૂપીઝ તમે શેર કરો તો તમારી પાસે 400 રૂપીઝ નો ડિફરન્સ બાકી રહે. એટલે તમને તમારા ડાયરેક્ટ સેલમાંથી 1200 મળે પ્લસ જે છે આ ડિફરન્સ 400. આને તમે જો પ્રોપરલી જે છે આગળ જતા મટીરિયલાઇઝ કરો તો મંથલી જે છે એક પ્રોજેક્શન અમે બનાવ્યું છે કે મંથલી તમે જે એજ્યુકેશન એડવાઇઝર ની વાત કરી કે ડેલી સપોઝ 10 કોલ કરે છે અને 2 વિઝિટ કરે છે એટલે કે 2-3 કલાકનું કામ કરે છે, તો 2-3 કલાકના કામમાં આટલું તો કરી શકે કે 2 ઘરની વિઝિટ થાય અને 10 કોલ થાય. અને કોર્સિસ એવી રીતના બનાવ્યા છે કે 10 ઘરે બેસે ને તો 10 માંથી 10 ઘરે આપણો એટલે કોઈ ને કોઈ ક્લાયન્ટ છે. 100 કોર્સ બનાવ્યા છે ત્યારે આપણે ધ્યાન એવું રાખ્યું છે કે દરેક જગ્યાએ કાં તો ઘરમાં 1-12 નો છોકરો હશે તો એને જે છે આ વર્ચ્યુઅલ ટ્યુશન કામ લાગશે, જો એ છોકરો ગ્રેજ્યુએટ છે તો એને ગવર્મેન્ટ જોબ કાં તો જે પ્રોફેશનલ કોર્સિસ એને કામ લાગી જશે, કાં તો હાઉસવાઈફ હશે તો એને યોગા મ્યુઝિક કે બાકીનું જે સ્પોકન ઇંગ્લિશ કે એવું કંઈક શીખવું હશે તો એ પણ કામ લાગશે. કોર્સિસ એવા ડિઝાઇન કર્યા છે સપોઝ આમાં એને જે છે 10% પ્રોડક્ટિવિટી મળે છે અને ડેલી જે છે એક જ એપ્લિકેશન વેચે છે. આ 12 કોન્ટેક્ટમાં જે છે આપણે 1% જે છે 10% પ્રોડક્ટિવિટી ગણી છે કે 12 ઘરનો કોન્ટેક્ટ કર્યા પછી માત્ર જે છે એક એપ્લિકેશન પર ડે વેચાય તો આખા મહિનામાં 5 દિવસે રજા પણ કાઢી નાખે કે સન્ડે કામ નથી કરતા. ખરેખર તો આ કામ સન્ડે વધારે થાય એમ છે પણ એવા 5 દિવસ આયા કે કામ નથી કરતા તો બી મંથલી 25 એપ્લિકેશન નું સેલિંગ થાય. આપણો એક એજ્યુકેશનલ એડવાઇઝર આ 25 એપ્લિકેશન વેચી શકે. જો એ 25 એપ્લિકેશન મંથલી વેચે તો આપણા એજ્યુકેશનલ એડવાઇઝરને આપણે 20% એટલે 800 રૂપીઝ આપણે શેર કરીએ છીએ તો 25 એપ્લિકેશન ઇન્ટુ 800 રૂપીઝ 20,000 રૂપીઝ પર મંથ આપણો એક એજ્યુકેશનલ એડવાઇઝર કમાય. એવું માન ત્યાં સુધી આજના માર્કેટમાં ફ્રેશર 12-5 કે ગ્રેજ્યુએટ છોકરો હોય ને તો આ લોકો 12-15 હજાર રૂપિયા આપે અને 8 કલાક જે છે મહેનત કરાવના જે આ પોતાનું રૂટીન ભણવાનું કામ હોય કે નવું શીખવાનું કામ હોય તે કરતા કરતા જે છે અર્નિંગ કરી શકે. અને એઝ અ વર્ચ્યુઅલ પાર્ટનર તમે પોતે 25 એપ્લિકેશન કે તમે તમારા એજ્યુકેશનલ એડવાઇઝર ને ટ્રેન કરશો એમને ગાઈડ કરશો તો તમારી પાસે એબિલિટી હશે તો એને ગાઈડ કરશો તો તમે પ્રેક્ટિકલી જે છે અનુભવ કર્યો હશે, તમે પોતે 25 એપ્લિકેશન વેચી હશે તમે એને શીખવાડી શકશો. અને સપોઝ 1-2 મહિનામાં પ્રોપરલી જે છે આજે અમે આ વિચાર અમને આજે આવ્યો તો આ કાલથી અમે ઇમ્પ્લિમેન્ટ નથી કર્યો, અમને આ મોડ્યુલ બનાવતા જે છે અમને ઓછામાં ઓછા 3 મહિના લાગે છે. અહીંયા કન્ફ્યુઝન આવતા જે છે કે આ ગુજરાતમાં આ પ્રકારનું મોડેલ ચાલશે, અમે પહેલી વાર કઈ મોડેલ લઈને આવ્યા તમારા જેવા મિત્રો સાથે વાતો કરી ક્યાંક ડિસ્કશન કરી આ મોડેલ બનાવતા અમને 3-3.5 મહિનાનો ટાઈમ થયો એમ. આવી ટીમ બનાવતા તમને પણ 1-2 મહિના લાગશે પણ એક વાર જો ટીમ બિલ્ડ થઈ ગઈ તો અર્નિંગ જે છે એ આ 20,000 રૂપિયા કમાતા તમને 10-15-20 તો પણ તમે 20,000 રૂપિયા કમાતા કરશો પ્લસ તમે પોતે જે છે આ એજ્યુકેશનલ એડવાઇઝર ની 25 એપ્લિકેશન એમાં તમને પર એપ્લિકેશન 400 રૂપીઝ તમારા 10% જે રેશિયો બાકી રહે છે એ 10% લેખે જે છે 10 એજ્યુકેશનલ એડવાઇઝર ના પર મંથ 1,00,000 રૂપીઝ થાય અને તમે પોતે જે વીપી નું સેલ્ફ સેલ જે છે 25 એપ્લિકેશન નું થઈ જાય એના 1,00,000 રૂપીઝ લેખે જે છે 30,000 પર મંથ એ થાય તો 1,00,000+30,000 એટલે 1,30,000 પર મંથ જે છે એ એઝ એ વીપી તમે પણ તમારું રૂટીન વર્ક ડિસ્ટર્બ કર્યા વગર સિમ્પલ જે છે 2-3 કલાકનું જે છે એ વર્ક અને 10 જણની ટીમ જે ટેકલ કરો કદાચ તમે આ 30 એપ્લિકેશન ફ્યુચરમાં વેચવાનું બંધ બી કરો છો માત્ર તમારી આ 10 જણની ટીમને પ્રોપર હેન્ડલ કરો છો તો 1,00,000 રૂપીઝ અર્ન કરી શકો.
અને 10-10 લોકોને જે છે તમે પાર્ટ ટાઈમ રોજગારી આપીને 20,000 રૂપિયા અર્ન કરતા કરી શકો છો. અને આ જે કેલ્ક્યુલેશન કોઈક જગ્યાએ તમે કોઈ ઇન્સ્યોરન્સ ની મીટિંગ માં કેવું તેવું ગયા હોય ત્યાં હું કેલ્ક્યુલેશન કદાચ શીખ્યા હોય, પણ હું જે આ વર્કિંગ ની વાતચીત કરી રહ્યો છું, એજ્યુકેશન પ્રોડક્ટ ની વાત કરી રહ્યો છું. આ ના તો કોઈ લોન છે ના કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી છે. પહેલા ત્રણ બેઝિક નીડમાં ત્રણ જ નીડ હતી, રોટી કપડા ઓર મકાન. પણ હવે આ નીડ જે છે ત્રણ નહીં, હવે ડેવલપમેન્ટ પછી આ નીડ કેટલી થઈ ગઈ છે? 5. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધવાને કારણે કે રોટી કપડા ઓર મકાન તો ખરું, પણ બીજી બે નીડ, એક એજ્યુકેશન અને બીજું છે મેડિસિન. અને આપણે જે દેશમાં રહીએ છે ને એ દેશમાં પણ જે છે એઝ અ પેરેન્ટ્સ, કે આમાં કેટલાક તો હું પેરેન્ટ્સ તરીકે પણ જોઈ રહ્યો છું કે પેરેન્ટ્સ તરીકે આપણે જયારે આપણા બાળકોની જો ભણવાની વાત આવે ને તો કદાચ આખા વર્ષમાં 10 જોડી કપડા પહેરતા હોય તો 2 જોડી કપડા ઓછા ખરીદીએ, પણ બાળકોના ભણવા માટે ક્યારે એડજસ્ટમેન્ટ નથી કરતા. એટલે આપણે આજે જે ડિસ્કશન કરી રહ્યા છે ને એ એવી પ્રોડક્ટ ની વાત કરી રહ્યા છે જે પ્રોડક્ટ આપણે ત્યાં ઇન્ડિયન કલ્ચરમાં તો પેરેન્ટ્સ ના ઇમોશન સાથે જોડાયેલી છે. અને અહીંયા તો આપણે આ પ્રોડક્ટ ના એટલા જે કોસ્ટિંગ આપણે જે પ્રાઇસિંગ ફિક્સ કર્યું છે એના કરતા તો જે છે એડવાન્ટેજ કેટલાય વધારે છે. અહીંયા આગળ જે છે સારામાં સારું ટ્યુશન, સારામાં સારી સ્કૂલ. પણ મેં કીધું એમ આ વખતે થોડાક વર્ષો પહેલા મારી જેમ જ જે ભાઈ કોચિંગ ક્લાસમાં હતા એમની જ ડોટર જે છે એને 12મા ધોરણમાં ઇકોનોમિક્સમાં એને લાસ્ટ મોમેન્ટ પર 1 મહિનો બાકી હશે ત્યારે હું કહી દીધું પપ્પા ઇકોનોમિક્સમાં અમારી સ્કૂલમાં મેડમ હતા બહુ ખ્યાલ આવતો નહોતો અને ટ્યુશન જે છે એમાં અમને ભણાવ્યું નહીં બરાબર. તો મને ઇકોનોમિક્સમાં 6 ચેપ્ટર એવા છે મને બિલકુલ નહીં ફાવતા. બિફોર 1 મંથ એમને મને કીધું એટલે મેં એક સરનો નંબર આપ્યો. તો એ સરે કીધું કે જો મારા ટાઈમે ઘરે આવીશ અને હું ભણાવીશ અને જે છે હું પર અવર આવવાના 2500 રૂપિયા લઈશ, 2500 રૂપીઝ એને જે છે એ સીબીએસઈ નું ઇકોનોમિક્સ હતું. એટલે એને કીધું પર અવર જે છે હું 2500 રૂપિયા ચાર્જ કરીશ. સપોઝ એની પાસે એપ્લિકેશન બેઝ હોત તો એના માટે જે છે એ 2 કલાકનું પેમેન્ટમાં એને આખા વર્ષનું વર્ક સબ્જેક્ટનું ટ્યુશન થઈ ગયું. તો જયારે આવો પ્રોબ્લેમ અરેઝ થાય ત્યારે આ વસ્તુ કામ લાગે. બાળકો પણ કેટલાક શાય ભી કરતા હોય, ચાર જણની વચ્ચે આવું રીતના ઉભા થઈને કોઈ ડિફિકલ્ટી તો ના પૂછી શકતા હોય. એના માટે આ એપ્લિકેશન આશીર્વાદ સમાન છે. અને આજે પ્રાઇવેટ સ્કૂલોમાં મારું એવું માનવું છે કે પ્રાઇવેટ સ્કૂલોની અંદર કોમ્પિટિશનના કારણે સારામાં સારું એજ્યુકેશન આપતી હોય એવી સ્કૂલો અત્યારે છે તો બાળકને 20-30% જે છે જે સપોર્ટની જરૂર પડે એ આપણે આ એપ્લિકેશન આપી દે. એટલે જો કદાચ બાળક કોઈ રમતવીર હોય, ક્રિકેટ છે, ફૂટબોલ છે, કેવું સારું રમતો હોય, અથવા તો જેન્યુઅલી એના ફાધરની જે છે એવી કન્ડિશન ન હોય કે સ્કૂલ રખાયા પછી બી ટ્યુશન રખાઈ શકે એવા બાળકો માટે પણ આશીર્વાદ જરૂર છે. જે બાળક ક્રિકેટ રમતો હોય એને 5-6 કલાક સ્કૂલ બી જવું અને 3-4 કલાક ટ્યુશન જવું પછી ક્રિકેટ રમવું શક્ય જ નથી. તો આવો બાળક જે છે સ્કૂલ ગયા પછી ટ્યુશન ની જગ્યાએ એપ્લિકેશન જે ભણી લે. હું ને સમીર સર જે છે અમારા 2 મિત્રોને એવાને ઓળખીએ છીએ કે તમે બધા ફેમસ છે એટલે તમે કેટલાક બહેનો તો જે છે ક્યારેક રેગ્યુલર વિઝિટ પણ રહી હોય. પાણીપુરીના બિઝનેસમાં છે એ 2 છોકરાઓ, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નું ભણે છે અને એક બીકોમ માં ભણે છે. એને 11th 12th અને અત્યારે બીકોમ નું પહેલું વર્ષ 10,000 રૂપિયાની એને એક એપ્લિકેશન આવી ખરીદી છે જેમાં આખા વર્ષનું ટ્યુશન આવી જાય. એ લોકો સવારે જે છે આપણું રૂટીન સ્કૂલ હોય કોલેજ હોય બતાવે પછી આખો દિવસ પાણીપુરીનો આ બિઝનેસમાં એ લોકો ઇન્વોલ્વમેન્ટ લે છે અને રાત્રે પોતાના ટાઈમે એપ્લિકેશનમાં બેસી ભણી લે છે. તો ખરેખર જે છે આ એપ્લિકેશન માટે જે છે એ આપ જુઓ તો બાળકનો સમય બચાવો અને સાથે સાથે જે છે પેરેન્ટ્સ ના પૈસા જે છે એ પણ બચાવવા, આ બંને એનું કામ છે. જયારે બાળક નાનું હોય ને એટલે બંને પેરેન્ટ્સ કામ કરતા હોય ત્યારે એને સ્કૂલ સિવાયના સ્કૂલમાં તો વેનની ફેસિલિટી પણ મળી જાય કોમન, પણ ટ્યુશન માટે જે છે સેપરેટ લેવા જેવું મૂકવા જેવું હવા પણ પ્રોબ્લેમ સર્જાઈ શકતા હોય. આ એપ્લિકેશન એનું પણ સોલ્યુશન છે કે જેથી નાના બાળકો હોય ત્યારે અને કેટલીક વાર પેરેન્ટ્સ પણ નાના બાળકોને એપ્લિકેશનની મદદથી પોતે ભણી પછી ભણાવવું હોય ને એમાં પણ આ હેલ્પફુલ થઈ જાય. એટલે ખરેખર બહુ જ એજ્યુકેશન એક નીડ પ્રોડક્ટ તરીકે ખૂબ સારી પ્રોડક્ટ અમે લઈને આવ્યા છે. ખાલી ને ખાલી અમે એવું તમારા માધ્યમથી ઈચ્છીએ છીએ કે જ્યાં સુધી લોકોને આ રિયલાઇઝ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે જે અહીંયા એપ્લિકેશન માટે અમને બહુ બધી ઇમેજીસ હોય કે આવી ઇમેજ અમે કોઈને થ્રો કરી દઈએ અને મોબાઈલ પર ઇમેજ જોઈને તરત જ ખરીદવા પ્રોત્સાહિત થઈ જશે એવું નહીં બને. કેમ કે આજે જે આ પ્રોડક્ટ સમજાવતા ધારો કે મને 1/2 કલાક લાગ્યો તે 15-20 મિનિટ 1/2 કલાક જ્યાં સુધી બાળકને કે એના પેરેન્ટ્સને એડવાન્ટેજ સમજાવીએ નહીં
ત્યાં સુધી જે છે આ પ્રોડક્ટ વેચાવાની નથી કે આ પ્રોડક્ટ જે છે એનો એ લોકોને જે ફાયદો થવો જોઈએ પણ નથી થવાનો. અને એટલા માટે જ અમારી કંપનીએ બહુ જ લાંબો વિચાર કર્યા પછી લગભગ અમારી 30 જણની ટીમે 17 બ્રેઇનસ્ટોર્મિંગ કર્યું છે કે લોકોને આ વાત રિયલાઇઝ નહીં કરાવો ત્યાં સુધી નહીં ખરીદવાના. અને એટલા માટે જે છે અમે એક આખું એવું મોડેલ લાવ્યા કે જેના કારણે જે છે અમે વર્ચ્યુઅલ પાર્ટનર કે કંપની આખા ગુજરાતમાં અત્યારે ગુજરાતથી શરૂઆત કરીએ છીએ, પછી ગુજરાત બહાર પણ જઈશું. ગઈકાલે જ અમારી યુપીમાં જે છે અમે એડ રન કરી અને યુપીમાંથી પણ જે છે સારામાં સારો રિસ્પોન્સ આવ્યો. ત્યાંથી ગુજરાત બહારનું એનાલિટિક ટીમ અમારી અલગ છે, પણ ગુજરાતમાં જે છે એ ગુજરાતમાં જયારે અમે દરેક વિસ્તારમાં આવી રીતના વર્ચ્યુઅલ પાર્ટનરને જે છે અમે આ મેસેજ આપીશું. વર્ચ્યુઅલ પાર્ટનર એના નીચે 2-5 શરૂઆતના મહિનામાં 2 હોય પછી 3 હોય 5, પણ અમે એવું પ્રિફર કરીએ કે તમે એટલીસ્ટ ભલે 2-3 મહિના પછી પણ 10-1 એજ્યુકેશન એડવાઇઝર તમારી અંડરમાં રાખો. આ જે તે વિસ્તારમાં તમે અમારા વર્ચ્યુઅલ પાર્ટનર બનો છો ત્યાં કંપનીનું આવું પ્રકારનું સેન્ટર છે, જે સેન્ટરમાંથી કંપની તમને બધી જ ફેસિલિટી પ્રોવાઈડ કરશે. તમને હજી બી વાર ટ્રેનિંગ જોઈએ તો આપશું, તમારા જે એજ્યુકેશન એડવાઇઝર જે છે અપોઇન્ટ કરવાના એમાં અમે મદદરૂપ થઈશું. અમે અમના પેપરમાં એક જાહેરાત આપી છે, એ પેપરમાં જાહેરાત અમે આપી એજ્યુકેશન પ્રોડક્ટ ઘરે બેસીને સમજાવી શકીએ એવા સ્ટાફની જરૂર છે, ઘરે બેસીને જ કામ કરવાનું. એટલે અમને ફોન આવ્યા, એટલે અમે ફોન આવ્યા એટલે અમે લોકોને જે છે ઓફર કરી કે ભાઈ જો તમે 10,000 રૂપિયા ભરીને 10,000 નો કોર્સ અમારો લઈ લો છો તો કંપની એવો કોડ ક્રિએટ કરે છે કે જેથી તમને 30% અમે રેવન્યુ શેર કરીએ. અને જો એમને એમ કીધું કે અમે તમારે 10,000 રૂપિયા નથી ભરવા તો અમે લોકોને 10,000 નથી ભરવા એને એજ્યુકેશનલ એડવાઇઝર ની સલાહ આપી. અને એજ્યુકેશનલ એડવાઇઝર જે છે એ એડવાઇઝર નું અમારી પાસે લિસ્ટ છે, તમને અમે સીધા એમાં મદદ કરવાના કે ભાઈ તમે એક્સ વાય ઝેડ વિસ્તારમાં રહો છો તે વિસ્તારના એજ્યુકેશનલ એડવાઇઝર જે છે તમને 2 એડવાઇઝર પણ અમે પ્રોવાઈડ કરી દઈશું કે ભાઈ એડવાઇઝર જે છે એને તમે પ્રોપરલી તૈયાર કરજો. આ સિવાય તમે વ્યસ્ત છો ને આજે 4 પેરેન્ટ્સે તમને એવું કીધું કે સાંજે અમારા પ્રોડક્ટ વિશે થોડી વધારે માહિતી જોઈએ છે, એનો ડેમો જોવો છે, તો ઇવનિંગમાં અમે ફ્રી છીએ. તમે ફ્રી નથી તો આ સેન્ટર તો તમારું છે, ઓફિશિયલ બરોડામાં સેન્ટર છે. તો એઝ અ વર્ચ્યુઅલ પાર્ટનર તમે અહીંયા કૌશલ સરને જે ફોન કર્યો કે આજે અમારા 4 પેરેન્ટ્સ આ પ્રોડક્ટ જે છે એનો ડેમો જોવા આવવાના છે, તો તમે એકવાર અહીંયા નહીં આવો ને તો પણ અહીંયા અમારી ટીમ જે છે પ્રોપરલી ડેમો બતાવી એ પેરેન્ટ્સ જે છે એમને કન્વિન્સ પણ કરશે અને પેરેન્ટ્સ ની કોઈ ક્વેરી હોય તો એ પણ સોલ્વ કરશે. એટલે પ્રોડક્ટ ખૂબ સારી છે, કંપનીના સપોર્ટ બાળકો માટે પણ એટલા જ રહેશે. અત્યારે ઇનિશિયલી અમે પ્રોડક્ટ ની અંદર બધા જ રેકોર્ડેડ લેક્ચર બધા વિષયોના મૂક્યા છે, ભવિષ્યમાં અમે મૂળ શિક્ષક જોડો છે. એટલે ભવિષ્યમાં જે લોકો પછી ક્લાસમાં છે એ લોકોને ખબર પડે કે અમે એવું પણ કરવા જઈ રહ્યા છે કે આવનાર સમયમાં બાળકો જે છે એમના માટે સમરી લેક્ચર કે અમારું કોઈ ધારો કે એકાઉન્ટનું સરનું લેક્ચર જે છે ને પહેલું લેક્ચર જે 500 મિનિટનું જે ફર્સ્ટ ચેપ્ટર હતું ફાઇનલ એકાઉન્ટનું, તે 500 મિનિટને 50 મિનિટમાં કેવી રીતે રિવાઇઝ કરે. કારણ કે આજનો બાળક જે છે એને આ તમે નું બધા કે આપણે બધા 2020 વાળા છે, ટેસ્ટ મેચ જોવાની હોય તો 5-4 મેચ જોવાનું નહીં ભાવતું હોય, મંડે નહીં ભાવતી, હવે 2020 વાળા છે તો બાળકોને પણ આ ગમે છે. તો એ લોકોને જે છે સમરી લેક્ચર કે જેમાં 500 મિનિટનું લેક્ચર એને જોવું હોય ટુકડે ટુકડે, પણ એને એક્ઝામ ટાઈમે 50 મિનિટમાં આખું રિવિઝન કેવી રીતના કરાવવાનું એના લેક્ચર બધું રેકોર્ડ થઈ રહ્યું છે. ફર્સ્ટ ટેસ્ટ આવે ત્યારે પ્રથમ કસોટીનું પેપર સ્કૂલમાં કેવું હશે એનું પેપર અને એનું સોલ્યુશન અને બીજા 2 પેપર સેમ્પલ કે એ પ્રેક્ટિસ કરે અને 2-4 દિવસ પછી એની પણ PDF જાય વિથ સોલ્યુશન. અને હું નહીં માનતો એઝ અ ટીચર જો તમે મને એવું બોલે કે સર સ્ટેટિસ્ટિકમાં વર્ષો સુધી આ છેલ્લા 3 વર્ષથી ભણાવવાનું મેં બંધ કરી દઉં, સ્ટેટિસ્ટિકમાં મને એવું કહો સર 3 પેપર તમે બનાવો તો હું પહેલું પેપરનો ક્વેશ્ચન બીજામાં ના હોય બીજાનો ત્રીજામાં ના, આવા 3 પેપર બનાવું ને તો મોસ્ટલી 60-70% પેપર મારું જ હોય. સ્કૂલમાં જે પેપર આવે 60-70% પ્લસ છે એનો મતલબ મારો બાળક આ 3 પેપર રિવાઇઝ કરે તો ફેલ તો ના થાય. તો આ પ્રકારના પેપર ને આ બધી જ વસ્તુઓ સપોર્ટ એને રહેશે. ટ્રેકિંગ સિસ્ટમ છે અમારી પાસે કે તમે જે બાળકોને આ વેચી છે એ બાળક 4,000 રૂપિયા ભરી દીધા તમારા સંબંધના કારણે શરમના કારણે અને પછી આખું અઠવાડિયું 10 દાડા એપ જ નહીં ખોલતો, તો કંપનીએ બેક ઓફિસમાં એ પ્રકારની સપોર્ટ સિસ્ટમ ઊભી કરી છે કે કંપનીમાંથી ફોન જાય બાળક આખું વીક ગયું તે એપ્લિકેશન તો લીધી છે પણ એપ્લિકેશનમાં તો કશું ભણતો જ નથી તો આ ભણ. બીજું અમે કેટલાક ફ્રી કોર્સિસ અંદર મૂક્યા હશે તો કે ભાઈ તારું મેથ્સ તારું સારું છે તો જોડે જોડે આ સારી સ્કિલ તારી વધેલી છે તો આ એક કોર્સ જે છે તું જોઈ લે.
તો આ પ્રકારની બેક ઓફિસ સપોર્ટ પણ અમારો રહેશે, સાથે વિદ્યાર્થીને કોઈ ડિફિકલ્ટી હશે તો પણ અમે એવું અત્યારે આયોજન આપતા ઇનિશિયલી આવું વિચાર્યું છે કે મંડે ટુ સેટરડે વિદ્યાર્થી ભણે ત્યારે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો એને જુદા જુદા અમે વે આપ્યા છે. એક અમારી કંપનીનો જે છે અંદર એપ્લિકેશનમાં સપોર્ટનો આ અલગ નંબર છે, સાથે એની ઇમેલ થી મેસેજ થી વોટ્સએપ થી ગમે તે માધ્યમમાં ડિફિકલ્ટી લખે તો ડિફિકલ્ટી એ વિદ્યાર્થીની એકલાની હશે તો અમારો શિક્ષક એ વિદ્યાર્થીને ફોન કરીને એક્સપ્લેન કરશે. કદાચ એવું બને ગુજરાતમાંથી કેટલીક વાર એવું બી બને કે એક સાથી એક ચેપ્ટરની ડિફિકલ્ટી 100 લોકોએ પૂછી છે તો એક ઝૂમ મીટિંગનું આયોજન કરીને 100 વિદ્યાર્થીઓની ડિફિકલ્ટી સોલ્વ થાય એવો પણ કંપની પ્રયત્ન કરશે. એટલે કંપનીનો મુખ્ય ઉદ્દેશ આપના જેવા મિત્રો જે છે એમના થ્રુ બાળકો સુધી આ વાત લઈ જવી, બાળકોના જે તે સમય બચે અને વાલીના પેમેન્ટ બચે છે એના થ્રુ જે છે આપણે આપણી કંપનીમાં પણ અર્નિંગ કરવું છે અને અર્નિંગ આપની સાથે શેર કરવું છે. ખાસ આજે આપણે જે ભેગા થયા હતા એ આ આઈડિયા માટે હતા. અત્યારે આપની અમારા તરફથી જે કોઈ ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચન પહેલા કમ્પ્લીટ કરીએ, ત્યાર પછી જે છે તે કોશલ સર કે સમીર સર ક્યાંક કોઈ બે વાત મૂકી હોય તે પણ મોકલી શકે. આપણે કોઈ અમારા જે મેં એક્સપ્લેન કર્યું એમાં ક્યાંક કોઈ ક્વેશ્ચન હોય